सृष्टि पर प्रकृति की अनमोल भेट सौगात नो अविरत प्रवाह, जीवन संजीवनी जड़ीबूटियों की भरमाण, आयुर्वेद की सदियों की देन, आयुर्वेदम। नमस्कार दर्शक मित्रों, हूँ अशोक मोदी, आपनु स्वागत करू छु कार्यक्रम आयुर्वेदम मा। अने आप निहाळी रह्या छो अमारा जीटीपीएल गुजराती नी विशेष रजूआत कार्यक्रम आयुर्वेदम सीरीज 2 मा। अने हमेशनी जेम स्टूडियो मा आपना प्रश्नो समस्याना समाधान माटे आपणे आमंत्रित करीए छे एमडी डॉक्टर प्रार्थनाबेन मेहता ने। प्रार्थनाबेन, आपनु स्वागत छे कार्यक्रम मा। थैंक यू सो मच। प्रार्थनाबेन, खूब ज झड़पथी जे गत एपिसोड मा आपणे जे प्रश्नो समस्याना समाधान लीधा हता अने घणा बधा प्रश्नो आपणी पासे मळ्या हता, त्यारे કેટલાક પ્રશ્નો હજી લેવાના બાકી રહી ગયા છે અને નાના નાના પ્રશ્નો છે, પરંતુ દર્શક મિત્રો માટે ખૂબ જ એ લોકોને સમસ્યા છે, એમની વાત કરીશું. એક પહેલો સવાલ લઈએ છે, પોરબંદરથી શમીબેન વાલા છે, ઉંમર એમની 24 વર્ષ છે. સવાલ કર્યો છે કે મને થાક બહુ લાગે છે અને થાકના લીધે ઊંઘ પણ નથી આવતી. તો મેં ગંઠોડાના એપિસોડમાં સાંભળ્યું હતું કે ગંઠોડાનો જો પાવડર દૂધ સાથે લઈએ તો એ ફાયદો થાય, તો એ લેવાય ખરો? અને એની સાથે અન્ય કોઈ જો ઘરગથ્થુ ઉપચાર કરવાનો હોય તો એ પણ જણાવજો. અને મારા આ સવાલનો જવાબ ટીવીના કાર્યક્રમમાં આપવા વિનંતી. શમીબેનને આપણે જવાબ આપી દઈએ કે ગંઠોડા ઊંઘ લાવનાર કહ્યું છે આયુર્વેદમાં, અને ચોક્કસથી દૂધ સાથે ગંઠોડા લઈ શકાય. અને રાત્રે સૂતી વખતે એક આખો ગ્લાસ ભરીને દૂધ હોય એમાં 1/2 થી 1/4 ચમચી ગંઠોડા પાવડર નાખો. તમને અશ્વગંધા પાવડર પણ ઊંઘ લાવે છે, અશ્વગંધા પાવડર પણ એમાં નાખી શકાય, પછી ઉકાળીને લઈ શકાય. અને ડાયાબિટીસ ના હોય તો થોડી ખડી સાકર પણ નાખી શકાય. તો એ ઉકાળેલું દૂધ પીવાથી ગાઢ ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. ગંઠોડા છે એ વિચાર વાયુનું પણ શમન કરે છે અને ઊંઘ પણ સારી લાવનાર કહ્યું છે. બીજો ઘરગથ્થુ ઉપચાર એ પણ આપી દઉં કે જ્યારે બી તમારે સુવાનો ટાઈમ હોય ને તો એક સરખો સુવાનો ટાઈમ રાખો ને તો ઊંઘ આવી જતી હોય છે. કેટલાક લોકોને એવી ટેવ હોય છે કે આજે 10 વાગે સૂતા, કાલે 11 વાગે, ક્યારેક 12 વાગે, ગમે ત્યારે સૂતા હોય, પણ એક નિશ્ચિત સમય અનિદ્રાના રોગીએ જેને ઊંઘનો પ્રોબ્લેમ છે એ લોકો માટે એક નિશ્ચિત સમય રાખવાનો કે ભાઈ 8 વાગે એટલે પથારીમાં સૂઈ જવાનું. રાત્રે સરસ મજાનું કોપરેલ તેલ છે અથવા તો પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારું પ્રાયોસી જાસૂદનું ઓઇલ કેટલાય પેશન્ટને મેં આપ્યું છે અને મોટા ભાગના દરેકે દરેક સંતો અને મુનિઓ, ઋષિ મુનિઓ અને મંદિરોમાં પણ હું તેલ મોકલાવું છું. એ લોકોને જાસૂદનું તેલ ખૂબ જ પસંદ આવે છે અને જ્યારે જ્યારે હું એક બોટલ મોકલાવું ને ત્યારે બીજી બોટલનો ઓર્ડર આવે છે. હમણાં જ એક બોમ્બેના પેશન્ટને મેં ઊંઘ નહોતી આવતી તો દવાઓ પણ આપી અને જાસૂદનું તેલ પણ આપ્યું. તો પેશન્ટે મને એમ કહ્યું કે મેડમ તેલ નાખવાથી જ ઊંઘ આવી જાય છે, તો પછી દવા ઊંઘની લેવાની જરૂર નથી પડતી, કેમ કે અશ્વગંધા લેવાની પણ જરૂર નથી પડતી. અશ્વગંધા ઘનવટી કે અશ્વગંધાનો પાવડર દૂધમાં નાખીને ઉકાળીને લેવામાં આવે તો ઊંઘ આવે. પ્રાયોસી જાસૂદનું તેલ રાત્રે રોજ રાત્રે સૂતી વખતે માથામાં હલકા હાથી ફિંગર ટીપ્સથી મસાજ કરવામાં આવે ને તો પણ સરસ મજાની ઊંઘ આવી જાય છે. અને ઉનાળો છે અને થોડું પાણીની જે બાલટી ભરી હોય એમાં થોડુંક નમક નાખીને જો નાહવામાં આવે ને તો પણ ગાઢ ઘસઘસાટ ઊંઘ આવી જતી હોય છે. આખા શરીરે તેલનું માલિશ કરવામાં આવે તો પણ સારી ઊંઘ આવી જાય છે. પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસી વાતહર તેલ છે કે જે વાયુને દૂર કરે છે અને ઊંઘ ના આવવાનું એક કારણ વાયુ પણ છે. અને પેશન્ટ એવું પણ પૂછે છે કે ખૂબ થાક પણ લાગે છે, તો થાકોડાને થાકને પણ દૂર કરે છે. તો પ્રાયોસી વાયુને દૂર કરનાર તેલ, પ્રાયોસી વાતનીલ તેલ છે, એનું આખા શરીરે મસાજ કરવામાં આવે. માથામાં જાસૂદના તેલનું મસાજ કરવામાં આવે. ઘરગથ્થુ ઉપચારમાં ગંઠોડાવાળું દૂધ, અશ્વગંધાવાળું દૂધ લઈ શકાય. સુવાત સૂતા પહેલાં 1 થી 2 અખરોટના એપિસોડમાં વાત કરી હતી કે 1 થી 2 અખરોટ ખાવામાં આવે ને તો પણ અખરોટમાં પણ એવું ઘટક તત્વ છે
કે સરસ મજાની ગાઢ ખસખસાટ ઊંઘ આવી જતી હોય છે. આવા બધા ઘરગથ્થુ ઉપચાર કરી શકાતા હોય છે. અને થાક માટે પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસી મલ્ટીવિટામિન, જેમ આપણે એ ટુ ઝેડ ટેબ્લેટ લેતા હોઈએ છીએ મલ્ટીવિટામિન, એવી જ રીતે આયુર્વેદિક જડીબુટ્ટીમાંથી, વિશુદ્ધ આયુર્વેદિક જડીબુટ્ટીમાંથી બનાવેલી પ્રાયોસી કેપ્સ્યુલ છે, પ્રાયોસી વિટામિન કેપ્સ્યુલ પણ આવે છે અને પ્રાયોસી વિટામિન ટેબ્લેટ પણ આવે છે. એમાં બધી જડીબુટ્ટી નાખેલી છે, કે અશ્વગંધા છે, શતાવરી છે, કેટલી બધી જડીબુટ્ટી પડે છે કે તમારે થાકને પણ દૂર કરે છે, સારીવા પણ નાખેલું છે, લોહીને વધારે છે, સ્ફૂર્તિને આપે છે. બધી આયુર્વેદિક જડીબુટ્ટીમાંથી બનાવેલી કેપ્સ્યુલ સવાર બપોર સાંજ એક એક લેવામાં આવે અને લગભગ 1.5 મહિનામાં તો પેશન્ટને ઓકે થઈ જતું હોય છે. ઘણા બધા પેશન્ટ મારે આવા છે કે ઊંઘ પણ ના આવતી હોય, થાક લાગતો હોય, તો પ્રાયોસી વિટામિન કેપ્સ્યુલ છે, ટેબ્લેટ છે, જાસૂદનું ઓઇલ છે, પ્રાયોસી વાયોનિલ ટેબ્લેટ પણ છે અને વાયોનિલ ઓઇલ પણ આવે છે. વાયુને પણ દૂર કરે છે અને ગાઢ ખસખસાટ ઊંઘ પણ લાવે છે. શિરોધારા સારવાર તો ખરી જ, વધારે પડતો પ્રોબ્લેમ હોય તો પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી શિરોધારા સારવાર કરવામાં આવે છે. તો પેશન્ટને સરસ મજાની ગાઢ ખસખસાટ ઊંઘ પણ આવી જાય છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. બિલકુલ પ્રાર્થનાબેન, જ્યારે આપણે કાર્યક્રમમાં જે ડેઇલી જે એક રૂટિનમાં જટિલ સમસ્યાઓની વાત કરતા હોય છે અને એના ખૂબ મોટી સંખ્યામાં આપણને સવાલ મળતા હોય છે દર્શક મિત્રોના, ત્યારે એમાં એક આજની જે લાઇફસ્ટાઇલમાં જે સમસ્યા આપણે જોવાઈ રહી છે અને જે પ્રશ્નો પણ છે વધારે, કે ભૂલવાની બીમારી, કે કોઈ વસ્તુ કરવી છે 2 મિનિટ પહેલાં જ મેં જોઈ છે, લીધી છે, લેવાનું ભૂલી ગયો છું, યાદ નથી આવતું, આવી બધી જે ભૂલવાની બીમારી છે એને બહુ એક સમસ્યા બની છે અને આજની લાઇફસ્ટાઇલમાં એ ઘણી બધી છે અને એના સવાલો પણ છે. ત્યારે એમાંથી એક એક સવાલ લઈએ છે અને જ્યારે આ સમસ્યા બાળકોમાં પણ આવી ગઈ છે, બાળકોમાં પણ આ વસ્તુ બની જાય છે, તો એની માટેની ખાસ એક સવાલ છે આપણી પાસે. નિત્ય ખાખરાવાળા છે, ઉંમર 10 વર્ષ છે, દાહોદથી છે. પ્રાર્થના મેડમ, મને યાદ નથી રહેતું કંઈ અને તો યાદ શક્તિ માટેના ઘરગથ્થુ કોઈ ઉપાયો છે અથવા તો પ્રાર્થના ક્લિનિકની કોઈ શ્રેષ્ઠ ઔષધ હોય તો એ દવા જણાવવા વિનંતી. યાદશક્તિ માટે ઘરગથ્થુ ઉપચારમાં તો જેમ કે કહ્યું છે કે ભાઈ બદામ ખાવાથી બુદ્ધિ વધે અને બદામને બુદ્ધિવર્ધક પણ કહેલ છે. આપણે બદામનો એપિસોડ લઈ લીધો છે અને એમાં પણ કહ્યું હતું કે 3 થી 4 બદામ નાનું બાળક હોય અને મોટાએ 7 બદામ સુધી, એવા અગ્નિબળ સારો હોય તો આયુર્વેદમાં 25 બદામ સુધી કહ્યું છે, પણ મને નથી લાગતું 25 બદામ પચતી હોય. 5 થી 7 બદામ સુધી બરાબર છે, રાત્રે પલાળી દેવાની, પછી સવારે એના છીલકા કાઢી નાખવાના અને પછી એને ખીર બનાવવાની. અને એ ખીર જો બાળકને નિયમિત, એવું નહીં કે એક દિવસ ખાધું અને યાદશક્તિ વધી ગઈ, નિયમિત લેવામાં આવે તો આયુર્વેદ એવું કહે છે કે યાદશક્તિને વધારે છે. અને સાથે સાથે રીડિંગ તો કરવું જ પડે. પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી પ્રાયોસી મેમરી ચૂર્ણ, પ્રાયોસી મેમરી ટોનિક પાવડર કેટલાય પેશન્ટને આપું છું. અને એ જે રિસર્ચ છે મારા પરમ પૂજ્ય પિતાજી વૈદ્યરાજ શ્રી રમેશભાઈ ભટ્ટ અને મારું, અમે બંનેનું આપણા ઋષિ મુનિઓ જે કહી ગયા છે ને એમાંથી આખું રિસર્ચ કરેલું છે કે આટલી આટલી જડીબુટ્ટી છે એ ધી, ધૃતિ અને સ્મૃતિ, ધી, ધૃતિ અને સ્મૃતિ ત્રણે ત્રણ કાર્યોને એક્ટિવ કરે છે અને હંમેશાના માટે એક્ટિવ રાખવા માટે પણ પ્રાયોસી મેમરી ટોનિક પાવડર નાનું બાળક, મોટું, વડીલ, વૃદ્ધો કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. ઇવન મેં પણ ઘણી વખત વાત કરી છે કે હું જ્યારે ભણતી હતી ત્યારે પિતાજી મને આપતા હતા અને મારા ઉપર જ એ રિસર્ચ કરેલું કે 45 દિવસમાં જ મને થયું કે ના, મને સારું લાગે છે, કોન્ફિડન્સ પાવર વધી જાય છે. અને અશોકભાઈ જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે હું આખા ઇન્ડિયા લેવલમાં ફર્સ્ટ આવી હતી અને ત્યારે મેં પ્રાયોસી, મારા પિતાજી મને પ્રાયોસી મેમરી ટોનિક પાવડર એ આપતા હતા.
पिताजी साथे साथे ब्राह्मी घी पण खावा आपता था। ब्राह्मी घी थोड़ू टेस्ट में ओछू गमतू होय छे। हूँ पण मारा पेशंट ने प्रायोसी मेमरी टॉनिक पाउडर आपू छूं अने साथे साथे ब्राह्मी घी आपू छूं अने 45 दिवस में रिजल्ट मळी जतुं होय छे। एनी कोई आडअसर नथी। पण साथे साथे एवुं नथी के मेमरी टॉनिक पाउडर खाधुं ने आपणे फर्स्ट नंबर आवी गया के यूनिवर्सिटी नंबर। थ्रू आउट रेन्कर हूँ अमारा खूब फेमिली अशोक भाई, अमारा मोटा भाई डॉक्टर भरतराम भाई भट्ट, डॉक्टर हरिकृष्णाबेन भट्ट के जे वंध्यत्व विषय प्रोग्राम आपी रहा छे, अने डॉक्टर प्रार्थना भट्ट मारी जामनगर में पियरनी सने भट्ट छे। तो अमे त्रणे त्रण भाई बहन हमेशा यूनिवर्सिटी में अव्वल नंबरे टॉप लेवल में रहा छे। एनी पाछळ प्रायोसी मेमरी टॉनिक पाउडर तो खरुं छे पण रीडिंग पण एटलुं ज महत्वनी वस्तु छे। महत्वनी वात मारे ए ज केवी छे કે તમે મેમરી ટોનિક પાવડર ભલે લો પણ સાથે સાથે સતત મનન અધ્યયન ચિંતન ખૂબ જ જરૂરી બની રહે છે। સતત સતત એનું અધ્યયન મનન ચિંતન અને સમજણપૂર્વકનું વાંચન કરવું જોઈએ। ગોખણપટ્ટી જેવું નહીં। આપણા ઋષિ મુનિઓ જે રીતે કહી ગયા છે, હું ઘણી વખત શ્લોકમાં સમજાવતી હોઉં છું કે વિષદ એટલે કે ચિકાસથી રહિત ગુણધર્મ પિચ્છિલ સમજણપૂર્વકનું સમજીને જે વાંચવામાં આવે ને એ તમને હંમેશા યાદ રહેતું હોય છે। હું જે મારા ઘણા કેટલા વર્ષો થયા 32 વર્ષ મારે પ્રેક્ટિસને થયા, 10 વર્ષ હું જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં ભણી, BAMS મેં કર્યું જામનગરમાં, ત્યાર પછી ઇન્ટર્નશિપ કરી, ત્યાર પછી 3 વર્ષનો MD આયુર્વેદનો કોર્સ કર્યો અને દરેક વર્ષમાં સારામાં સારું પરિણામ પ્રાપ્ત થયું કે મારા પિતાજી અને માતાજીનો ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે, ખૂબ જ સપોર્ટ કરતા રહ્યા છે અને એમાં પણ રીડિંગમાં ખૂબ જ એવું કહી શકાય કે વાંચવા સિવાય બીજી બધી ઇતર પ્રવૃત્તિ નહોતા કરતા અને સારું હતું કે એ વખતે મોબાઈલ પણ નહોતા। અત્યારે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મોબાઈલના કારણે બાળકોની ભણવામાં રુચિ ઓછી થઈ ગઈ છે, મોબાઈલ મેનિયા વધી ગયો છે। એ સમયમાં આટલું બધું નહોતું। એક ખાસ મેમરી ટોનિક પાવડર ઉપયોગી તો છે જ, પણ વિદ્યાર્થી મિત્રો તમારે એની સાથે સાથે અભ્યાસમાં ધ્યાન પણ આપવું જોઈએ, અમુક નિયમિત કલાક રાખવા જોઈએ અને તમારે પદ્ધતિસરનું રીડિંગ કરવું જોઈએ। તમને ના આવડતું હોય તો તમે ટીચરને કે પેરેન્ટ્સને પૂછીને એનું જો મનન અધ્યયન ચિંતન કરવામાં આવે તો તમે પણ અવ્વલ નંબરે આવી શકો છો। કોઈ પણ વ્યક્તિને કુદરતે આપેલી જ હોય છે, બુદ્ધિ દરેકમાં હોય જ છે, માનવ માત્રને બુદ્ધિ હોય છે, ધી ધૃતિ અને સ્મૃતિ દરેક વ્યક્તિમાં હોય છે, આપણે એને બહાર લાવવાની છે અને બહાર લાવવા માટે પ્રાયોસી મેમરી ટોનિક પાવડર એ ખૂબ જ અસરકારક અને આશીર્વાદરૂપ અક્ષીર છે। કેટલાય પેશન્ટને હું આપું છું અને દરેક પેશન્ટ એમ કહે છે કે ના મેડમ, હું સરસ છે, મારા બાળકને ભણવામાં આવે ભણે છે। કોરોના સમયમાં ઘણાને ઓનલાઈન ક્લાસ હતા તો સ્કૂલે જવાનું બંધ થઈ ગયું હતું, તો કેટલાય બાળકો આળસુ થઈ ગયા હતા, ભણતા નહોતા। બધા પેરેન્ટ્સ મારી પાસે પ્રાયોસી મેમરી ટોનિક પાવડર લઈ ગયા અને જ્યારે આવે ને ત્યારે હું પૂછ્યું કે કેટલો ફાયદો છે, દરેક પેરેન્ટ્સ મને એક જ અવાજે કહે છે કે મેડમ બહુ જ સરસ છે અને હવે સ્ટુડન્ટનું કોન્ફિડન્સ લેવલ પણ વધ્યું છે, ભણવામાં પણ એની રુચિ આવે છે અને પર્સન્ટેજ પણ વધી રહ્યા છે। આપણા ઋષિ મુનિઓ જે કહી ગયા છે ને એ વિશુદ્ધ જડીબુટ્ટી પ્રાયોસી મેમરી ટોનિક પાવડરમાં આપેલી છે, આપ પણ લઈ શકો છો। પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારું પ્રાયોસી મેમરી ટોનિક પાવડર મળે છે, ઘરે બેઠા પણ મોકલી આપીએ છીએ। આપ પ્રાર્થના ક્લિનિકમાં મુલાકાત લઈ શકો છો અથવા તો ઘરે બેઠા પણ મંગાવી શકો છો। બિલકુલ રાધાબેન, અન્ય એક સવાલ લઈએ પહેલાં, જે આપણા કાર્યક્રમમાં જે સવાલોનો સિલસિલો છે એમાં સૌથી વધુ સમસ્યા હેરફોલની આવે છે, એમાં જે ઊંદરી પડી જવી કે વાળ સફેદ થઈ જવા કે હેરફોલ થવા હેવી, આ બધી સમસ્યાઓ વાળની આપણે વધારે જોતા હોય છે, પરંતુ જ્યારે જે ટીનેજર્સ જે યંગસ્ટર્સમાં આ સમસ્યા બની છે વધારે, અને આપણા કાર્યક્રમમાં એવા દર્શક મિત્રો કે જે ટીનેજર્સ છે અને એ સવાલ કરતા હોય છે, તો
પરીક્ષણ કરવાની જરૂર હોય છે અથવા તો શારીરિક એવી કઈ ક્ષતિ હોય છે કે જેના લીધે નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જાય છે, એની એક સવાલ છે. એમાં ઘણા બધા સવાલો છે, એમાં એક સવાલ લઈએ છે. એક અરવિંદ શુક્લ છે વઢવાણથી, ઉંમર એમની 22 વર્ષ છે. એમણે સવાલ કર્યો છે કે પ્રાર્થના મેડમ, મારા વાળ સફેદ થવા લાગ્યા છે અને એ માટે મારે પ્રાર્થના ક્લિનિકની કઈ ઔષધિ લેવી અથવા તો આપના તરફથી ઘરગથ્થુ ઉપાય શું કરવા તે જણાવશો, અને ઔષધિઓ કઈ લેવી એ પણ જણાવવા વિનંતી. હા અશોકભાઈ, આજકાલ નાની ઉંમરમાં અકાળે સફેદ વાળ આવી જતા હોય છે. અમુક ઉંમર પછી 40-42 વર્ષ પછી સફેદ વાળ આવે ને, એ તો એક અનુભવની ગરિમા કહેવાતું હોય છે. પણ જ્યારે નાની ઉંમરમાં સફેદ વાળ આવે ને, એ તો અકાળે આવતું વૃદ્ધાવસ્થા એવું કહેવાતું હોય છે. કે અકાળે નાની ઉંમરમાં જ્યારે કાળા વાળની ઉંમર હોય અને સફેદ વાળ માથામાં પગદંડો જમાવી દે, કોને ગમે, કોઈને ના ગમે. મોટે ભાગે મેં રિસર્ચ કર્યું છે, ઇવન આપણા ઋષિ મુનિઓ પણ કહી ગયા છે કે સફેદ વાળ આવવાનું મુખ્ય કારણ પિત્તની દુષ્ટિ હોય છે. પિત્ત વિકૃત હોય, પિત્ત પ્રકૃતિ હોય, બહારના જંક ફૂડ ખાવામાં આવે, રાત્રે ઉજાગરા કરવામાં આવે, કોલ્ડ ડ્રિંક્સ વધુ લેવામાં આવે, ઘી અને દૂધ સદંતર બંધ કરવામાં આવે, શાકભાજી લેવામાં ના આવે, તાજા ફ્રૂટ્સ ના લેતા હોય એવા બાળકોને, એવી વ્યક્તિઓને, અને વારસાગત પણ હોઈ શકે, વારસાગતમાં પણ સફેદ વાળ આવતા હોય છે. અમુક બીમારી પછી અમુક દવાઓની આડઅસરના કારણે પણ સફેદ વાળ ઘણા બધા કારણોથી આવી જતા હોય છે. પણ એવું કહી શકાય કે સફેદ વાળ આવતા અટકાવવા માટેનો ખરો ઉપાય શિરોધારા છે. અને પ્રેક્ટિકલી મેં ઘણા બધા પેશન્ટમાં શિરોધારાથી અકાળે આવતા સફેદ વાળ અટકાવ્યા છે અને ચોક્કસથી અટકી જાય છે. ઘરગથ્થુ ઉપચાર પણ આપું છું. પેશન્ટે પૂછ્યું છે કે ઘરગથ્થુ ઉપચાર મેડમ જણાવશો. સફેદ વાળ જે લોકોને આવતા હોય એ લોકો માટે આંબળા ખૂબ જ સરસ છે. આંબળાની ચૂર્ણા અથવા તો પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારું પ્રાયોસી ચ્યવનપ્રાશ મળે છે. પ્રાયોસી ચ્યવનપ્રાશ એક ચમચી રોજ સવારમાં લેવામાં આવે ને, તો એમાં મેક્સિમમ પ્રમાણમાં આંબળા રહેલા છે. આંબળામાં વિટામિન સી છે એટલે સફેદ વાળ આવતા અટકે છે. સફેદ વાળ જે લોકોને આવતા અટકાવવા હોય તો પગના તળિયામાં ગાયના ઘીનું મસાજ કરવામાં આવે, અને સ્પેશિયલી કાંસાની વાડકીથી, તો પણ સફેદ વાળ આવતા અટકી જાય છે. લીલા શાકભાજી લેવામાં આવે, દૂધીનો રસ, કોથમરીનો રસ અને પાલકનો રસ, સિઝન પ્રમાણે આંબળાની સિઝન હોય તો આંબળાનો રસ નિયમિત લેવામાં આવે, તો પણ સફેદ વાળ આવતા અટકી જાય છે. અને પ્રાયોસી મહેંદી, એક સૌથી મહત્વની વાત મારે મારા દર્શકોને કહેવી છે કે નાની ઉંમરમાં સફેદ વાળ આવે ને તો ક્યારેય કલર કે ડાય કરવો ના જોઈએ, કેમ કે એની ક્યાંક ને ક્યાંક કેમિકલ્સની આડઅસર થતી હોય છે. પણ પ્રાયોસી મહેંદી છે એ શુદ્ધ આયુર્વેદિક જડીબુટ્ટીમાંથી બનાવેલી છે, જેમાં 10-15 જડીબુટ્ટી પડે છે, કે મહેંદી છે, ભાંગરો છે, આમળા, દાડમના છીલકા, ગળીના પાંદડા, આ બધી વસ્તુઓનું સંમિશ્રણ કરીને જે મહેંદી બનાવવામાં આવી છે, અને નિયમિત માથામાં લગાવવામાં આવે દર અઠવાડિયે અઠવાડિયે, પછી 15-15 દિવસે, પછી મહિને મહિને, તો માથાના જે સફેદ વાળ આવતા હોય ને એ ચોક્કસથી અટકી જતા હોય છે. અને બીજી એક મહત્વની ટ્રીટમેન્ટ કે નસ્ય ટ્રીટમેન્ટ, રોજ રાત્રે સૂતી વખતે 2-3 ટીપા ગાયના ઘીના બંને નસકોરોમાં નાખવામાં આવે તો સફેદ વાળ, અકાળે આવતા સફેદ વાળ અટકી જાય છે. આ પણ આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે. શિરોધારા સારવાર તો ખરી જ, શિરોધારા સારવાર દર વર્ષે એક વખત કરાવવામાં આવે તો પણ સફેદ વાળ આવતા અટકી જાય છે. પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારું પ્રાયોસી લીલી ભૃંગરાજ તેલ, કે જે ભાંગરાના રસમાંથી બનાવેલું હોય છે, એમાં પણ સ્પેશિયલી જે કાળો ભાંગરો છે એના રસમાંથી જે તેલ બનાવેલું હોય છે એ વાળને હંમેશા કાળા રાખે છે. એટલે વાળને સિલ્કી, શાઇની અને હેલ્ધી રાખવા હોય તો પ્રાયોસી શેમ્પૂ, પ્રાયોસી ઓઇલ, પ્રાયોસી મહેંદી, પ્રાયોસી એલોવેરા જેલ નિયમિત ઉપયોગ કરવામાં આવે તો વાળ સૌંદર્ય હંમેશા બરકરાર રહેતું હોય છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો અથવા તો ઘરે બેઠા પણ પ્રાયોસી સૌંદર્ય પ્રસાધનો
પ્રધાનમંત્રી વાડની સમસ્યામાં એક અજીબ સમસ્યાઓ આવી છે અને ઘણી બધી બહેનોના સવાલ છે કે મેરેજમાં જ્યારે ગયા હોય છે ને એ જ્યારે કોઈ એવા વાડમાં અખતરા કરતા હોય છે ત્યારે એવા પ્રશ્નો બનતા હોય છે. એમાંથી એક સવાલ લઈએ છે. અરુણા ત્રિવેદી છે, ઉંમર એમની 32 વર્ષ છે, વડોદરાથી સવાલ છે. પ્રાથમિક લગ્નમાં જવાનું થયું હતું અને મેં સ્ટ્રેટનિંગ કરાવ્યું હતું અને એ પછી વાળ ખૂબ જ મારા ઉતરી ગયા છે. ઢગલો વાળ માથું ધોતા અને ઓળતા વાળ ઉતરી જાય છે. તો પ્લીઝ મને માર્ગદર્શન આપવા. દરેક સ્ત્રીને સુંદર રહેવું અને બનવું ગમતું હોય છે અને ખોટું પણ નથી. પણ કંઈ પણ વસ્તુ વાપરો કે સ્ટ્રેટનિંગ કરો, દરેકે દરેકને સજવું ધજવું ગમતું હોય છે. એમાં સ્ત્રીઓને તો ખાસ સૌંદર્યનો ઇજારો એટલે સ્ત્રીઓ માટે જ છે એવું કહી શકાય. કે પ્રસંગ આવે એટલે કયા કપડાં, કઈ હેરસ્ટાઈલ કરવી, સ્ટ્રેટનિંગ કરવું, પાર્લર બ્યુટી પાર્લર પણ ભરી જતા હોય છે. વાંધો નહીં, જે શોખ પૂરા કરવા જોઈએ પણ ડૉક્ટરને પૂછીને વૈદ્યકીય નિરીક્ષણ નીચે સ્ટ્રેટનિંગ તમે કરાવો તો એ પહેલાં શિરોધારા કરાવી લો અથવા તો પછી શિરોધારા કરાવો તો એની જે કેમિકલ્સની આડઅસર હોય એ ધીમે ધીમે ઓછી થતી જાય. મારે આ કેટલાય પેશન્ટ છે, એમાંય ખાસ કરીને શ્રદ્ધા પટેલ મારી દીકરી જેવી જ છે, એને આવો બહુ શોખ. અસભ્ય બહુ જ વારંવાર કરાવે, કંઈ પ્રસંગ હોય કે ના હોય એને સજવા ધજવાનો તૈયાર થવાનો શ્રદ્ધા પટેલને ખૂબ જ શોખ. તો સ્ટ્રેટનિંગ કરાવે, વાળમાં હેરસ્ટાઈલ ખૂબ જ કરાવે, પછી કે મેડમ મારા વાળ ઉતરે છે એના શ્રદ્ધા રેગ્યુલર આપણા પ્રોગ્રામ એને એના હસબન્ડને એના મમ્મી જોતા હોય છે તો ક્લિનિક પર એક વખત આવ્યા કે શ્રદ્ધાના વાળ ખૂબ જ ઉતરે છે એ ટ્રીટમેન્ટ કરાવી, શિરોધારા કરાવી. એને મેં વાત કરી કે તારા શોખ ભલે પૂરા કર પણ હંમેશા પ્રાયોસી શેમ્પૂ અને પ્રાયોસી ઓઇલ જ વાપરવાનો આગ્રહ રાખજે. અને હજી સુધી પણ એ બધું કરાવે છે પણ એના વાળ સૌંદર્યમાં ઊની આંચ પણ નથી આવતી, કેમ કે હંમેશા પ્રાયોસી શેમ્પૂ અને પ્રાયોસી ઓઇલ કે જે વિશુદ્ધ જડીબુટ્ટીમાંથી બનાવેલા છે અને એ પ્યોર આયુર્વેદિક જ વાપરે છે, એમાં ક્યાંય કેમિકલ્સ નથી. તો એને જે સ્ટ્રેટનિંગની આડઅસર શ્રદ્ધા પટેલને પણ આવું જ હતું કે સ્ટ્રેટનિંગ કરાયા પછી ખૂબ જ હેરફોલ થતા હતા. પ્રાર્થના ક્લિનિકની ટ્રીટમેન્ટ લીધીને એકદમ સરસ થઈ ગયું. આપને પણ સરસ થઈ શકે છે, આપ પણ પ્રાર્થના ક્લિનિકની સારવાર લઈ શકો છો. પ્રધાનમંત્રી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે જે દર્શક મિત્રોના અલગ અલગ સમસ્યાઓમાં જે હજારોની સંખ્યામાં આપણી પાસે સવાલો આવતા હોય છે એમાંથી આપણે કોમન સવાલો લીધા હતા અને એની તમે ખૂબ સારા માર્ગદર્શન સાથે વિસ્તારથી ચર્ચા કરી છે. તો ચોક્કસપણે જે અન્ય દર્શક મિત્રોના જે અંદર સંકળાયેલા સવાલો હતા એમને પણ ક્યાંક ને ક્યાંક એમનો ઉત્તર મળી ગયો હશે, એમનું સમાધાન મળી ગયું હશે. છતાં પણ દર્શક મિત્રો, કાર્યક્રમમાં આપના પ્રશ્નો અમે ચોક્કસ સામેલ કરીશું અને એને લેવાનો પ્રયત્ન પણ કરીશું. પરંતુ સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપની પ્રતિક્રિયા, આપના કાર્યક્રમ અંગે કોઈ આપના કોઈ સવાલો હોય તો એ ચોક્કસપણે અમને મોકલી આપશો. અને આયુર્વેદના જે રસપ્રદ એવા કોઈ આપના ટોપિક હોય તો એ પણ અમને રેઝ કરશો, કાર્યક્રમમાં અમે સામેલ કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદ લો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ.